ચીખલી તાલુકા પંચાયતમાં બહુમતી ધરાવતી કોંગ્રેસ પક્ષમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના મુદ્દે ભાગલા પડતા કોંગ્રેસમાં ભૂકંપની પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે આ ચૂંટણીમાં ભાજપનો એક સભ્ય તુશીલ લાડ ગેરહાજર રહેતા ભાજપના સભ્ય દ્વારા કોંગ્રેસે તેને ગુમ કર્યા હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના પગલે ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવાની ફરજ પડી હતી. ચીખલી તાલુકા પંચાયતમાં બહુમતી ધરાવતી કોંગ્રેસ પક્ષમાં પ્રમુખ પદની ચૂંટણીમાં એક સાથે ત્રણ મુદતિયાઓએ મેદાનમાં ઉતરતા કોંગ્રેસમાં ભાગલા પડી ગયા હતા. જોકે આ વખતે ભાજપનો એક સભ્ય પણ ગેરહાજર રહેતા ભાજપ દ્વારા તેમના સભ્યોને કોંગ્રેસ દ્વારા ગુમ કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરી હોબાળો મચાવતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી મુલતવી રાખવાની તજવીજ આપી હતી. ઉપપ્રમુખની ચૂંટણી માટેની આજે બેઠકમાં જે મતદાન કરાવવા માટે લગભગ 5-1 વખત પ્રયત્ન કરવામાં આવ્યો છે મારા તરફથી, તેમ છતાં મતદાનમાં જે અમુક સભ્યોએ ખૂબ જ ધાંધલ ધમાલ અને હંગામો કરેલ છે ને મતદાન થઈ શકેલ નથી, એટલે કાયદો વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો ઊભા થયેલ છે, જેથી આજની આ બેઠક છે એ મુલતવી રાખવામાં આવેલ છે. એક સભ્ય ગેરહાજર હતા એમાં એનો રજા રિપોર્ટ કે એવું કંઈ અત્રેને કે પંચાયતને મળેલું નથી, એટલે એ લોકોની એવી રજૂઆત હતી, પણ એમાં આપણે વધારે ટિપ્પણી ન કરીએ. પણ હાલ મતદાન કોઈ સંજોગોમાં શક્ય ન હોવાથી આપણે આ બેઠક છે એ મુલતવી રાખેલી.